નિર્વાણનો સમય બિલકુલ નજીક આવી ગયો છે. 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવા, 30 વર્ષ સંસારમાં, 12.5 વર્ષ છદ્મસ્થ અવસ્થાના, 30 વર્ષ કેવલી પર્યાયના, ટોટલ 72 વર્ષ ઉપર કેટલાક મહિના પ્રભુના પૂરા થયા છે. છેલ્લા 30 વર્ષથી લગાતાર 13મા ગુણસ્થાનકમાં રહેલા પરમાત્મા અંતિમ અંતર મુહૂર્તમાં આવી ચૂક્યા છે અને ભગવાન પદ્માસનમાં બેઠા છે. જરા આંખ નીચો, ચાલ્યા જાવ એ અપાપાપુરી નગરીમાં, જ્યાં ગાંવ મંદિર છે ને, કે જ્યાં પ્રભુ ચાતુર્માસ હતા, ત્યાં પ્રભુએ પદ્માસન વાળી દીધું છે. અને હવે શૈલેષીકરણ દ્વારા મનોયોગ, વચનયોગ, કાયયોગ, બાદર અને સૂક્ષ્મ બંને પ્રકારનો પ્રભુએ નિરોધ કર્યો છે. ભગવાન શુક્લ ધ્યાનના બે પાયામાં તો હતા, હવે ત્રીજા પાયામાં આરૂઢ થયા, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતીના. અને જેવું જ કાયયોગનો નિરોધ થયો, ભગવાનના શરીરમાં જેટલા પોલાણ હતા ને બધા પુરાઈ ગયા. પુરાઈ જવાના કારણે ભગવાનનું 1/3 હાઈટ ઓછી થઈ ગઈ. એટલે 6 ફૂટના હોય ને તો કેટલા ફૂટના થઈ જાય? 4 ફૂટ ઓછા થાય. 7 હાથની કાયા હતી, એમાંથી 2 હાથ અને સમથિંગ ઇંચ ઓછા થઈ ગયા. ભગવાન થોડા નાના થઈ ગયા. એ ઠીંગણા ન લાગે, આ પેટ, આ મોઢામાં આપણે જે શ્વાસોશ્વાસ લઈ શકીએ તેનું કારણ શું છે? અંદર શું છે? જગ્યા છે, વિવર્ષ, પોલાણ છે. આત્મપ્રદેશો દ્વારા પ્રભુએ બધું પૂરું કરી દીધું છે, ઘન થઈ ગયું. અને ભગવાન પદ્માસનની અંદર બેઠા હતા. 13માંથી 14માં ગુણસ્થાનક આવે છે. અયોગી, અબંધક, અલેશી, એક પણ કર્મ હવે બાંધતા નથી, મન વચન કાયાનો એક પણ યોગ નથી, અને કૃષ્ણ આદિ જે 6 લેશિયામાંની એક પણ લેશિયા નથી. ભગવાન શુક્લ ધ્યાનના 4થા પાયા પર ચડ્યા. આ 14મા ગુણસ્થાનકનો ટાઈમ પીરિયડ કેટલો? અ, ઈ, ઉ, ઋ, લૃ, આ 5 હ્રસ્વાક્ષર બોલો એટલો જ. અને એમાં જ પ્રભુ શૈલેષી અવસ્થાને પામ્યા. શૈલેષી એટલે શૈલેષ કોઈનું નામ હોય છે ને, એને ખબર છે શૈલેષ એટલે શું? મેરુ પર્વત. મેરુ પર્વત જેમ ચલાયમાન ન થાય એમ 14મા ગુણસ્થાનકમાં ભગવાન મેરુ જેવા સ્થિર થઈ ગયા છે. પ્રતિ સમય અસંખ્ય ગુણ કર્મની નિર્જરા કરી રહ્યા છે. એમ કરતા કરતા અંતિમ સમય આવ્યો. વેદનીય, આયુષ્ય, નામ કર્મ અને ગોત્ર કર્મ, આ 4 જે અઘાતી કર્મ હતા એનો પણ ક્ષય થઈ ગયો. ક્ષય થતાની સાથે જ પરમાત્માનું નિર્વાણ થયું. ઔદારિક, તૈજસ અને કારમણ અનંતકાળથી જે પ્રભુને વળગેલા હતા, તૈજસ કારમણ તો અનંતકાળથી છે, ઔદારિક વારાફરતી આવતું જાય, ત્રણેય શરીરથી પ્રભુ મુક્ત થયા. અનંતકાળ માટે જન્મ જરા અને મરણની પરંપરાથી પ્રભુ મુક્ત બન્યા. ભગવાન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમ્યક્ત્વ, અનંત આનંદ, અનંત વીર્ય એવા અનંત પંચકથી યુક્ત છે. ધનુષ્યમાંથી જેમ બાણ છૂટે, સિંહમાંથી જેમ એરંડ છૂટે અને સીધો ઉપર જાય, એમ દેહ અહીંયા રહી ગયો અને અનંત સુખમય એવો પ્રભુનો આત્મા એક જ સમયની અંદર રુજુ ગતિથી, અસ્પૃશક ગતિથી સડસડાટ સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયો. અનંતકાળ માટે ભગવાન આ 45 લાખ યોજનની સ્ફટિકની શિલા ઉપર બરાબર પાવાપુરીમાંથી અધ્ધર ચાલ્યા ગયા. અનંતકાળ માટે ભગવાન હવે ત્યાં સ્થિર થઈ ગયા. સિદ્ધ શિલાનું શું વર્ણન કર્યું છે? ભગવાન જે સિદ્ધ શિલા ઉપર ગયા, એ સિદ્ધ શિલામાં જવા માટે ભગવાન ક્યારના તડકતા હતા, તરસતા હતા, તણસતા હતા. આ એ સિદ્ધ શિલા છે જેને પામવા માટે ભગવાને નગર, મહેલ, રાજ્ય, સુખો છોડ્યા. આ એ સિદ્ધ શિલા છે જેને પામવા માટે પ્રેમાળ પ્રિયજનોના ગાઢ રાગથી પ્રભુ મુક્ત થયા. આ સિદ્ધ શિલાના અનંત સુખને પામવા માટે ગરમીના દિવસોમાં રણની રેતીથી પણ વધારે તપેલી રેતીમાં ભગવાન ઉભા રહ્યા છે. અને એ જ સિદ્ધ શિલાના સુખને મેળવવા માટે બરફ કરતા
વધારે ઠંડી ભૂમિમાં ભગવંત ઉભા રહ્યા હતા. અહી સિદ્ધ શિલા જ જેને મેળવવા નિરસ નિર્દોષ તુચ્છ અને માંગીને લાવેલો આહાર આ પ્રભુએ વાપર્યો છે. અને આ એ સિદ્ધ શિલા જ જેના માટે ભગવાને ભયંકર સ્મશાન શૂન્યગ્રહ અને જંગલોની અંદર વસવાટ કર્યો હતો. આ એ સિદ્ધ શિલા જ જેને મેળવવા વીરાસન ખડગાસન વગેરે આસનો પ્રભુએ ગ્રહણ કર્યા. અને આ એ સિદ્ધ શિલા છઠ્ઠી લગાવી છ છ મહિનાના પ્રભુએ ઉપવાસ કર્યા. આ એ સિદ્ધ શિલા જેને મેળવવા દુસ્સહ પરિસહોના સમૂહની પણ પ્રભુએ અવગણના કરી એ સિદ્ધ શિલા ઉપર અનંત કાળ માટે પરમાત્મા ચાલ્યા.